સાક્ષાત દેવીને સામે કહ્યું કે હે પુત્રી, તું મારા પસીનામાંથી પ્રગટ થઈ છું, તો હું આજથી તને મારી પુત્રી તરીકે તને સ્થાન આપું છું, મારી દીકરી ગણાઈશ, એમ કહી અને નર્મદાજીને દીકરી તરીકેનું ભગવાન ભોળાનાથે સ્થાન આપ્યું. અને તે દિવસથી નર્મદાજીનું જે નામ છે એ માહેશ્વરી ગંગા નામ થયું છે, બીજું નામ શિવાંગી બન્યું છે, ત્રીજું નામ રેવા બન્યું છે, ત્રીજું રુદ્રસુતા નામે કહેવાય છે, શિવસુતા તરીકે પણ કહેવાય છે. અને જ્યારે આ જળનો પ્રવાહ ખૂબ વેગવાન બન્યો ત્યારે આ પુત્રીએ ભગવાન ભોળાનાથ પાસે માગ્યું કે પ્રભુ, મારા બાપ, આપ જગતનાય બાપ છો અને મારા પણ બાપ છો, તમે મને, હું જ્યાં સુધી મારો સાગરમાં સંગમ ન થાય ત્યાં સુધી તમે મારો સાથ આપો. મેકલ પર્વત અમરકંટક જે તીર્થ સ્થાન અને ત્યાંથી શરૂ થયેલો આ પ્રવાહને જ્યારે અહીંયા પશ્ચિમના દરિયાસાદે સુધી સંગમમાં સુધી પહોંચવા સુધી સાથ આપવા માટે ભગવાન ભોળાનાથે રુદ્રસુતા શિવસુતા શિવાંગીને એમ કહ્યું કે દીકરી, જા, હું તને એવો સંગાથ આપીશ કે જ્યારે મારે ને તારે ક્યારે પણ વિખૂટા નહીં થવું પડે. ભગવાન ભોળાનાથ બોલ્યા કે તારી આ સરિતામાં, તારી સરિતાની અંદર જેટલા કંકર એટલા હું શંકર રૂપે રહી અને તને સંગાથ આપીશ. ત્યારથી ભગવાન શિવજીએ આપેલા વરદાનથી નર્મદાજીના જળમાં જેટલા પણ પથ્થર છે, કંકર એટલે પથ્થર, જેટલા પથ્થર એટલા શિવ. પણ અહીંયા પાણી ઊંડું છે, કોઈ કાઢવા ન જતા, હા પહેલેથી કહી દઉં. પણ આ કંકર, આ પથ્થર, આ શંકર સાક્ષાત છે, લાવો એટલે મંદિર બનાવવું પડશે શિવનું. આ ગમે ત્યાં નહીં મૂકી રખાય, તમારે ચટણી વાટવામાં કામ નહીં આવે કઈ, એ સાક્ષાત શિવ છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે ક્યાંય શિવ મંદિર બનતું હોય અને તમે નર્મદાજીના કંકણને પધરાવો એટલે સ્વયં સાક્ષાત છે, એની પ્રતિષ્ઠા કરવાની પણ જરૂર નહીં, કોઈ આવાહનની જરૂર નહીં, એ સ્વયં સાક્ષાત વચન કરીને, વચનથી ભગવાન શિવ બંધાયેલા છે. તે દિવસથી અમરકંટકથી આગળ મેકલ પર્વતનો પ્રવાહ જ્યારે 150 ધારાઓ અમરકંટક સુધી ભગવાન શિવના સ્વરૂપમાં આજે પણ એક સ્વરૂપે ત્યાં શિવજી તપ કરે છે અને એ સ્વરૂપમાંથી આજે 150 ધારાઓના રૂપે એ ભગવાન શિવનો શિવ બિંદુ ત્યાંથી વહે છે. અને 1050 કિલોમીટરનો પંથ જંબુસર સુધી, મેકલ પર્વતથી જંબુસર સુધી 1050 કિલોમીટર સુધીની લંબાઈ આજે નર્મદા મૈયા, અને એ નર્મદા મૈયાના ઘાટ ઉપર, એના તટ ઉપર જ્યારે પુરાણોમાં લખ્યું છે કે આ ઘાટ ઉપર 10 કરોડ તીર્થ આવેલા છે, 10 કરોડ. ભગવાન સ્વામિનારાયણ પણ આ નર્મદા રેવા નદીમાં અનેક વાર ભગવાને સ્નાન કર્યું. જ્યારે જ્યારે આ નદી પાર કરવાની થાય ત્યારે ભગવાન 500 પરમહંસ સાથે આ નદીમાં સ્નાન કરતા અને ત્યાં નદીના કાંઠે ઉભા ઉભા ભગવાન પોતાના ભક્તોને આ નર્મદાજીનો મહિમા કહેલો છે. ભગવાન સ્વામિનારાયણે આપણને આ નદીમાં સ્નાન કરી અને એમ કીધું કે જ્યારે સારો પર્વ હોય, કોઈ વ્રતનો સમય હોય, કોઈ ઉત્તમ સમય હોય, એ સમયમાં સૌએ નર્મદાજીનું સ્નાન કરવું, જેથી આ શરીરના જે પણ દોષ છે, જે પણ પાપ છે, એ પાપ બળીને ભસ્મ થાય છે. માટે બધા શ્રોતાઓને ખાસ વિનંતી છે કે જે જે કાર્યક્રમો થાય એમાં બધા ભાગ લેજો, ખાટલામાં સૂઈ ન રહેતા, હા નહીંતર ભાગ્ય પણ સૂઈ રહેશે. અને આ પાછળથી અહીંયા રસ્તો છે નીચે જવાનો, અને બહુ ઊંડું નથી, તમે 30-40 ફૂટ સુધી અંદર જાઓ, ધીમે ધીમે પગ મૂકતા મૂકતા જવાનું અને ત્યાં બેઠા બેઠા સ્નાન કરી લેવાનું. બહુ ઊંડા નહીં જવું અને બહુ ઊંડામાં પડવા મજા નહીં, હા વધે બહુ ઊંડામાં ન પડાય, માપનું હોય ને ઉપર આપણે કામ કરી લેવું, કરતા બહુ ઊંડા જાઓ ને તો પછી કાદવ આવે એવું કહ્યું છે ક્યાંય. જો નિત્ય સ્નાન કરવાનો સમય ન મળે, શ્રદ્ધા ન હોય, તો 7 દિવસમાં 1 વાર તો જરૂર સ્નાન કરજો. અને જે એવા વડીલો હોય નીચે જઈ જ ન શકતા હોય, એને એના આડોશી પાડોશી ભેગા હોય, નીચેથી ડોલ લાવીને કાંઠા ઉપર બેસાડી અને એમને સ્નાન કરાવજો. અમારું આ કાનમ પ્રદેશ ખૂબ પવિત્ર પ્રદેશ છે. અહીંયા આજુબાજુ લગભગ અહીંથી ભરૂચ સુધીના 50-60 ગામડાઓમાં આપણો વડતાલ ગાદીનો સત્સંગ છે, જેમાં આપણા મારા નારાયણભાઈ દાઢી કહેવાય છે, એ બધાના લીડર છે.
અને એમને બધાએ ગામડામાં ફોન કરી કરીને કહ્યું છે કે અહીંયા આવજો, કથાનો લાભ લેજો. અને મેં છપૈયા મળેલા ત્યારે મેં એમને વાત કરી હતી, ત્યારે એમણે કહ્યું કે મને ભાગવત તો બહુ ગમે છે. મેં કીધું સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમે એટલે તમને ગમે છે? એ કહે છે વર્ષમાં હું એક પાઠ ભાગવતનો કરું છું. બરાબર, સાચું ને? એક કરો છો કે બે કરો છો? હે, એક પાઠ કરું છું. મૂળ ભાગવતનો વર્ષમાં એક વાર હું પાઠ કરું છું, એવું આજે પણ એમનું નિયમ છે. આવા ભક્તો અહીંથી નજીકમાં દોરા ગામ છે. દોરા કેટલું દૂર થાય? હે, ત્રીસ કિલોમીટર કે ઓછું છે. એક દોરા ગામ છે નર્મદાજીના કિનારે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવેલા અને આંબાવાડિયામાં ભગવાને ત્યાં ઉતારો કરેલો, ત્યારે ત્યાંના ભક્ત હતા જીજીભાઈ. એમને મહારાજને એમ કહ્યું કે મહારાજ, આ જે આંબાવાડિયું છે એ આંબા પ્રેમાનંદ સ્વામી વાવેલા છે. કયા પ્રેમાનંદ સ્વામી? આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેન, બાઈ મે બોલાવ્યા રે સુંદર છો ગાવાળો છે. જીજીભાઈ એમ કહ્યું કે મહારાજ, પ્રેમાનંદ સ્વામીનું મોસાળ થાય દોરા ગામમાં, અને પ્રેમાનંદ સ્વામી મોસાળમાં મોટા થયેલા છે. અને જ્યારે બહુ નાના હતા અને અહીંયા રહેતા હતા ત્યારે એમને ઝાડમાં વાવવાનો બહુ શોખ હતો. એટલે આ આખું 150 આંબાનું જે આંબાવાડ્યું છે, બધા જ આંબા પ્રેમાનંદ સ્વામી વાવેલા છે. અને જ્યાં આવા સંતે આંબા વાવેલા હોય તો એ આંબા ના હોય, એ અક્ષરધામના મુક્તોને લાવીને અંદર મૂક્યા હોય, અને એને એ આંબાના જે દર્શન કરે એના પાપ પણ બળી જાય. આ એ નર્મદાજીનો કિનારો છે કે જ્યાં પ્રેમાનંદ સ્વામી 15 વર્ષ સુધી આ દોરા ગામની અંદર રહી અને આ ભૂમિને પાવન કરેલી છે. આ જળ પ્રવાહ જે અમરકંટકથી ચાલે છે એ અતિ વેગવાન છે, એટલે આ નદીનું નામ, આ સરિતાનું નામ રેવ. રેવ એટલે અતિ ઝડપી, અતિ ઝડપી દોડનારી આ સરિતાનું નામ સંતોએ રેવા પાડેલું છે. બોલીએ રેવા મૈયા. વળી નર્મ શબ્દ સંસ્કૃતમાં આનંદ આપે. નર્મ એટલે આનંદ. જે નદીના ઘાટ ઉપર, સરિતાના તટ ઉપર ઉભા રહી અને આનંદ મળે, એ આનંદ આપનારી આ જે સરિતા છે એટલે એનું નર્મ નામ છે. ઉપરથી નર્મદાજી નામ પડ્યું છે અને આજે વિશ્વમાં નર્મદાજી તરીકે પ્રસિદ્ધ છે. બોલો નર્મદા મૈયા. આજે માત્ર આ પ્રસંગ છે અને આ નર્મદાજીનો મહિમા ગાઈએ એટલું નથી, આ પુરાણોની અંદર આનો મહિમા ખૂબ છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ આ સંતોને, હરિભક્તોને નર્મદાજીનો મહિમા ખૂબ કહ્યો છે કે અમારા ભક્તોએ આ તીર્થમાં આવી અને જપ તપ વ્રત દાન જે કરશે એને અનેક ગણું ફળ મળશે, પુણ્ય મળશે. અને જે વ્યક્તિ આ નર્મદાજીના જળમાં સ્નાન કરે છે એને, એની 71 પેઢીને આ સ્નાન કરવાનું ફળ મળે છે અને 71 પેઢીના પુણ્ય
એના પાપ બળી જાય છે અને પુણ્ય પ્રજ્વલિત થાય છે. અને આમ તો લોકો ચાણોદ સુધી તો આવતા જ હોય છે, પણ આપણા છોકરાઓ આપણને ચાણોદ લાવે કે ન લાવે, આપણે નર્મદાજી ના કિનારે આવી ગયા છીએ.